શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં આપણે કોઈ પણ વિદ્યુત વિભાજનના દ્રાવણની વાહકતા કઈ રીતના માપી શકાય એની સમજૂતી મેળવી હતી. આજે આપણે એના દાખલા ગણવાના છે. તો દાખલા ગણતા પહેલાં થોડુંક આગલા લેક્ચરનું સૂત્રોના અનુસંધાનમાં રિવિઝન કરી અને પછી સ્વાધ્યાય અને કોયડાના કેટલાક દાખલાઓ આપણે ગણીએ. તો છેલ્લા લેક્ચરમાં આપણે એવું જોયું હતું કે કોઈ પણ વિદ્યુત વિભાજ્યની વાહકતા, ખાસ યાદ રાખવું કે આપણે ભૌતિક અર્થઘટન વાહકતા જ્યારે કરતા હોય ત્યારે હકીકતમાં વિશિષ્ટ વાહકતાને હવે એસઆઈ એકમ પ્રમાણે વાહકતા ગણવામાં આવે. તો અત્યારે હું વાહકતા બોલું તોય તમારે સમજવાનું વિશિષ્ટ વાહકતા. તો કોઈ પણ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણની વાહકતા એટલે કે વિશિષ્ટ વાહકતા એ આ સૂત્ર દ્વારા દર્શાવાય. વિષ્ટમ રીતથી મેળવેલી અવરોધના વ્યસ્તથી જે વાહકતા હોય એ જી ગુણ્યા વાહકતા કોષનો કોષ અચળાંક જે ગાણિતીય રીતના એલ અપોન એ દ્વારા દર્શાવાય. એલ અપોન એને ઘણીવાર જી સ્ટાર વડે પણ દર્શાવવામાં આવે. એટલે ઘણીવાર જો અભિસંજ્ઞા કરી હોય જી સ્ટાર તો તમારે સમજી જવાનું કે એ આપેલા વાહકતા કોષનો કોષ અચળાંક હશે. એટલે જો આપણે જે છેલ્લા લેક્ચરમાં ભણ્યા યાદ કરો તો વાહકતા કોષમાં KCLનું દ્રાવણ ભરી પહેલાં એ KCLના દ્રાવણની વાહકતા માપી વિષ્ટમ બ્રિજની મદદથી, પછી એ તાપમાને એ જ સાંદ્રતા ધરાવતા KCLના દ્રાવણની વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય સાહિત્યમાંથી મેળવી અને પહેલાં કોષ અચળાંક ગણવામાં આવે અને એ કોષ અચળાંકનો ઉપયોગ કરી અને પછી આપણને જે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ આપેલું હોય એની વાહકતા એટલે કે વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય મેળવવામાં આવે. એટલે જો કોઈ વિદ્યુત વિભાજ્યની જલીય દ્રાવણની વાહકતા આપણને દાખલામાં ગણવા માટે કીધી હોય તો આપણને એ વિદ્યુત વિભાજ્યના દ્રાવણનો અવરોધ અથવા તો વાહકતા આપેલી હશે, એ વાહકતાનો ઉપયોગ કરવો. ઉપરાંત એલ અપોન એનું મૂલ્ય આપેલું હશે એટલે કે કોષ અચળાંકનું મૂલ્ય આપણને આપેલું હશે, એના ઉપરથી આપણે એ દ્રાવણની વિશિષ્ટ વાહકતા ગણી શકીએ. એવી જ રીતના ક્યારેક કોષ અચળાંકને કરતાં બનાવીને કહીએ કે કોષ અચળાંક આપેલા વાહકતા કોષનો ગણો તો એના માટે તમને આપેલા દ્રાવણની વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય એટલે કે વાહકતાનું મૂલ્ય આપેલું હશે અને વિષ્ટમ બ્રિજથી માપેલી વાહકતાનું મૂલ્ય પણ આપેલું હશે અથવા અવરોધનું મૂલ્ય આપેલું હશે. તો વિશિષ્ટ વાહકતા ભાગ્યા વાહકતા કરો એટલે કોષ અચળાંકનું મૂલ્ય મળે. હવે ભાગાકારમાં જો વાહકતા ના લખવું હોય, છેદમાં જી ન કરવું હોય તો ગુણ્યા અવરોધ એ કરી શકો. એટલે આમે બોલી શકો કે વાહકતા ગુણ્યા અવરોધ બરાબર કોષ અચળાંક, અથવા અમે કહી શકો કે વાહકતા ભાગ્યા વિષ્ટમ બ્રિજથી મળેલી વાહકતા બરાબર કોષ અચળાંક. એટલે આપણને જે દાખલામાં ડેટા આપ્યા હોય એ પ્રમાણે તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને વાહકતા કોષનો કોષ અચળાંક પણ ગણી શકશો અથવા તો આપેલા વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણની વાહકતા પણ ગણી શકશો. ત્યાર પછી આપણે એવું શીખ્યા હતા કે જ્યારે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ એક જ હોય અને એની સાંદ્રતા જુદી જુદી હોય તો એની વિશિષ્ટ વાહકતાના મૂલ્ય જુદા જુદા આવે. તો હવે આપણે પરિણામે જ્યારે કોઈ પણ જલીય દ્રાવણની વાહકતાનું મૂલ્ય નોંધવું હોય અને જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણોની વાહકતાની સરખામણી કરી અને કોઈ અર્થઘટન તારવવું હોય તો વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય ઉપયોગી ના થાય તો એવી વખતે આપણે મોલર વાહકતા અથવા તુલ્ય વાહકતાનો ઉપયોગ કરવો પડે. તો એ શીખાતા કે મોલર વાહકતા એટલે એક મોલર જલીય દ્રાવણ લઈ અથવા તો એક મોલર વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લઈ અને એની વિશિષ્ટ વાહકતા જે માપીએ એને મોલર વાહકતા કહેવામાં આવે. તો મોલર વાહકતાનું સૂત્ર આપણે જો દર્શાવીએ તો આમ લખાય, કપ્પા એટલે કે વિશિષ્ટ વાહકતા છેદમાં એ જલીય દ્રાવણની સાંદ્રતા. એસઆઈ એકમ લઈએ તો કપ્પાનું એકમ એસઆઈ એકમ સાયમેન પ્રતિ મીટર હોય, સાંદ્રતાનું એસઆઈ એકમ લઈએ તો મોલ પ્રતિ મીટર ઘન હોય. એટલે જો પારિમાણિક સૂત્ર મોલર વાહકતાનું લઈએ તો સાયમેન મીટર સ્ક્વેર પર મોલ થાય. એટલે જો સાંદ્રતા આપણને મોલ પર મીટર ઘનમાં જ ડાયરેક્ટ આપી દીધી હોય રકમમાં તો સીધું સૂત્રમાં જ કિંમત મૂકવાની થાય. વિશિષ્ટ વાહકતા ભાગ્યા સાંદ્રતા એને મોલર વાહકતા કહેવામાં આવે. પણ મોટે ભાગે આપણને સાંદ્રતા મોલ પ્રતિ મીટર ઘનમાં ના આપી હોય, મોટે ભાગે મોલારિટીમાં અથવા મોલ પ્રતિ લિટરમાં જે વ્યવહારમાં સાંદ્રતાનો એકમ વપરાય એમાં દાખલામાં આપેલી હોય તો હવે આપણે આ સૂત્રને મોલારિટીમાં જો સાંદ્રતા આપેલી હોય તો કઈ રીતના કન્વર્ટ કરવું એ શીખીએ. તો મોલ પ્રતિ લિટરને તમારે પહેલાં મોલ પર મીટર ઘનમાં ફેરવવું પડે. એટલે હવે જો હું મોલ પર લિટરને મીટર ઘનમાં ફેરવવા માટે એક સાદુરૂપ આપું તો મોલારિટી મલ્ટીપ્લાઈડ બાય લિટર અપોન લિટર કરી નાખું તો આને આમ લખી શકાય, મોલારિટી
मल्टीप्लाइड बाय लीटर, आ लीटर ने हूँ मीटर घन में फेरवी नाखू तो 10^-3 मीटर घन थाय। एटले हवे आनू जो फर्धर पाछू सादरूप आपूँ तो मोलारिटी लीटर लीटर उड़ी जाए एटले पारिमाणिक सूत्र मोल पर मीटर घन आवी गयो। एटले जो हवे आनू आपणे सादरूप आपीए तो आम लखाय के मोलारिटी ने जो 1000 वडे गुणीए तो आपणने ए जे एकम छे ई मोल पर मीटर घनमां कन्वर्ट थई जाय। એટલે જો હવે આ સૂત્રને આપણે કરતા બનાવવું હોય મોલારિટીના સાંદ્રતાના એકમને ધ્યાનમાં લઈને તો તમે આમ લખી શકો કે મોલર વાહકતા લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા જેનું એકમ સાયમેન્સ પ્રતિ મીટર છે છેદમાં હવે આપણને મોલારિટી આપી હતી એને આપણે મીટર ઘનમાં કન્વર્ટ કરવું છે એટલે આ જે સાદરૂપ છે એનો ઉપયોગ કરી નાખીએ તો 1000 લીટર પર મીટર ઘન મલ્ટીપ્લાઈડ બાય જે આપણને રકમમાં મોલારિટી આપી હોય મોલારિટી મોલ પર લીટર 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 કેન્સલ થઈ જાય એટલે મોલ પર મીટર ઘન આવી ગયું। આ મોલ પર મીટર ઘનમાંથી મીટર ઘન છેદનો છેદ ઉપર વહી જાય એટલે પાછું સાદરૂપ આવું જ આવી જાય સાયમેન મીટર સ્ક્વેર પર મોલ। એટલે જ્યારે આપણને સાંદ્રતા મોલારિટીમાં આપી હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આ સૂત્રનો ઉપયોગ કરવાનો જે આપેલી વિશિષ્ટ વાહકતા અથવા તો વાહકતા છે એ કપ્પા છેદમાં 1000 ગુણ્યા મોલારિટી। આવી જ રીતના ઘણીવાર મીટરને બદલે સેન્ટીમીટરમાં આપણને કિંમત માગવા માંગી હોય અથવા તો આપણને એમ કીધું હોય કે સેન્ટીમીટર એકમમાં કિંમત દર્શાવો તો તમારે હવે જો સેન્ટીમીટરમાં મેળવવું હોય તો ફરી પાછું આ જ વસ્તુ લીટરને સેન્ટીમીટર ક્યુબમાં ફેરવીને વિચારો તો મોલારિટી જે આપી છે હું એમને એમ રાખું મલ્ટીપ્લાઈડ બાય લીટર એટલે લીટર લીટર કેન્સલ થઈ જાય તો છેદમાં જે લીટર છે એને હું સેન્ટીમીટર ઘનમાં ફેરવી નાખું તો આપણે ઉભયના હોય કે 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ઘન। તો જો મોલારિટી એકમને તમારે મોલ પર સેન્ટીમીટર ઘનમાં કન્વર્ટ કરવો હોય તો મોલારિટીની જે વેલ્યુ છે એને 1000 વડે ભાગવી પડે। એટલે હવે જો અમારે સેન્ટીમીટર ઘનવાળા એકમમાં આ મોલર વાહકતાને દર્શાવી હોય એટલે કે મોલર વાહકતાનો એકમ આપણને સાયમેન સેન્ટીમીટર સ્ક્વેર પર મોલવાળા યુનિટમાં જો વેલ્યુ મેળવવી હોય તો આ સૂત્રને હવે તમે સેન્ટીમીટર ક્યુબમાં કન્વર્ટ કરીને જો લખો તો જે આપણને વિશિષ્ટ વાહકતા આપી હોય કપ્પા સાયમેન પર સેન્ટીમીટર હવે આ કિંમત અહીંયા મૂકો તો 1/1000 લીટર પર સેન્ટીમીટર ક્યુબ ગુણ્યા તમને જે રકમમાં મોલારિટી આપી હોય એ લીટર લીટર કેન્સલ થઈ જાય એટલે મીટર પર સેન્ટીમીટર ક્યુબ આવે। હવે આ છેદનો છેદ ઉપર લઈ જાવ તો સૂત્ર આવું બને કપ્પા સાયમેન સેન્ટીમીટર ઇન્વર્સ મલ્ટીપ્લાઈડ બાય 1000 સેન્ટીમીટર ક્યુબ પર લીટર છેદમાં મોલારિટી। હવે આનું પારિમાણિક સૂત્ર લ્યો એટલે આ જ આવે સાયમેન સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ। એટલે હવે જો દાખલો આપણને પૂછે અને મોલર વાહકતાનો એકમ આપણને સેન્ટીમીટરવાળા યુનિટમાં લેવાનો હોય તો આ સૂત્ર વાપરવાનું કપ્પા ગુણ્યા 1000 છેદમાં મોલારિટી અને જો આપણને મીટરવાળા યુનિટમાં વેલ્યુ મેળવવાની કીધી હોય તો મોલર વાહકતાનું સૂત્ર આ વાપરવાનું કપ્પા ડિવાઇડેડ બાય 1000 ગુણ્યા મોલારિટી। હવે તો તમને આવડે જ છે કે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો માનો કે આપણને મીટરમાં દાખલો ગણ્યો છે અને સેન્ટીમીટરમાં ફેરવવું છે તો ડાયરેક્ટ સીધી આ ત્રિજ્યાનો ઉપયોગ કરી લ્યો કે 1 સાયમેન્સ મીટર સ્ક્વેર પર મોલ ઇઝ ઇક્વલ ટુ 10^4 સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ અથવા ઊંધું કહીએ કે સેન્ટીમીટરમાં આપણને ગણેલો છે અને મીટરમાં ગણવું છે તો આમ કહી શકાય કે 1 સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ ઇઝ ઇક્વલ ટુ 10^-4 સિમેન્સ મીટર સ્ક્વેર પર મોલ। એટલે અત્યારે તમારે ખાસ આ 4 સૂત્ર યાદ રાખવાના થશે કે જો કોષ અચળાંકના સંદર્ભમાં આપણે આખો દાખલોની કોઈ વેલ્યુ ગણવાની કીધી હશે તો આ સૂત્ર લેવું કપ્પા ઇઝ ઇક્વલ ટુ વિસ્ટમ બ્રિજથી મેળવેલા અવરોધની મદદથી મળેલી વાહકતા ગુણ્યા કોષ અચળાંક। જો સાંદ્રતા મોલ પ્રતિ મીટર ઘનમાં આપી દીધી હોય તો ડાયરેક્ટ સીધું આ સૂત્ર લેવાનું મોલર વાહકતા બરાબર કપ્પાના છેદમાં સાંદ્રતા મોલર વાહકતાનો એકમ સેમેન્સ મીટર સ્ક્વેર પર મોલ થશે। પરંતુ જો સાંદ્રતા મોલારિટીમાં આપેલી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવો કપ્પા છેદમાં 1000 ગુણ્યા મોલારિટી અને જો સેન્ટીમીટરવાળા યુનિટમાં આપણને મોલર વાહકતા ગણવી હોય તો આ સૂત્રનો ઉપયોગ લેવો કપ્પા એટલે કે આપેલી જે વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વિશિષ્ટ વાહકતા અથવા વાહકતા ગુણ્યા 1000 છેદમાં મોલારિટી। એટલે આ જો 4 સૂત્ર તમને યાદ હશે તો આના અનુસંધાનમાં આપણે જે સ્વાધ્યાયને કોયડાના દાખલા આગળ ગણશું એ તમે સહેલાઈથી ગણી શકશો। એટલે હવે આપણે સ્વાધ્યાયના અને કોયડાના દાખલા ગણવાની શરૂઆત કરીએ તો આપણે સ્વાધ્યાયના 3.9 નંબરનો દાખલો ગણીએ। રકમમાં આપણે આમ આપેલું છે કે 0.001 મોલર
KCL ધરાવતા દ્રાવણનો અવરોધ 298 કેલ્વિન તાપમાને 1500 ઓહ્મ છે. જો આજ સાંદ્રતા ધરાવતા KCLના દ્રાવણની વાહકતા 0.146 × 10⁻³ સાયમેન્સ પર સેન્ટીમીટર હોય તો આ વાહકતા કોષનો કોષ અચળાંક ગણો. એટલે ટૂંકમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. કોષ અચળાંક ગણવાનું કીધું છે એટલે જી સ્ટાર અથવા એલ અપોન એને કરતાં બનાવવાનું થાય. તો જો આપણે જી સ્ટારને કરતાં બનાવીએ તો આ સૂત્ર પ્રમાણે આપણે એમ કહી શકીએ કે જી સ્ટાર બરાબર વિશિષ્ટ વાહકતા, અથવા તો હવે આપણે જો રકમ પ્રમાણે વિચારીએ તો એને એસઆઈ એકમનો ઉપયોગ કરી અને ભૌતિક અર્થઘટન વિશિષ્ટ વાહકતાને બદલે વાહકતા શબ્દ દ્વારા દર્શાવેલું છે. એટલે ખાસ ધ્યાન રાખવું કે જો તમને વાહકતામાં મુશ્કેલી થાય કે આપણને ઓલી જી આપેલી છે કે કપ્પા આપેલી છે તો તમારા યુનિટ જોઈ લેવા. અત્યારે આપણને વાહકતા કીધું પણ યુનિટ કયો આપ્યો? સાયમેન્સ પર સેન્ટીમીટર. તો સમજી જવાનું કે કપ્પાની જ વેલ્યુ આપેલી હોય. જો પ્રાયોગિક રીતે આપેલી વાહકતા આપી હોય વિસ્ટમ બ્રિજથી માપેલી તો કાં એનો એકમ મો હોય, કાં એનો એકમ પ્રતિ ઓહ્મ હોય ને કાં એનો એકમ સાયમેન્સ હોય. એટલે જ્યારે તમને એવી મુશ્કેલી થાય કે ભાઈ વાહકતા શબ્દ વાપરો છે તો અમારે વાહકતા ગણવું કે વિશિષ્ટ વાહકતા ગણવું, તો મેજોરિટી તો એવું બનશે જ નહીં કે વાહકતાની વેલ્યુ આપી હોય. એ એસઆઈ એકમ અને ભૌતિક અર્થઘટન પ્રમાણે વિશિષ્ટ વાહકતાને જ વાહકતા ગણી અને વાહકતાનું મૂલ્ય આપશે. પણ છતાંય જો તમારે ટેલી કરવું હોય તો શું કરવું? આ યુનિટ જોઈ લેવાનો. અત્યારે અહીંયા વાહકતા શબ્દ આપ્યો છે, તમને પ્રશ્ન થાય કપ્પા લેવું કે જી લેવું, તો જી નહીં આપ્યું હોય, કપ્પા જ આપ્યું હશે. એ તમને આ યુનિટ ઉપરથી કન્ફર્મ થઈ જશે કે સાયમેન્સ પર સેન્ટીમીટર યુનિટ છે એ કપ્પાનો જ હોય. જો વાહકતા વિષ્ટમ રીતથી મેળવેલી પ્રાયોગિક રીતની હોય તો એનો એકમ તો સાયમેન્સ અથવા પ્રતિ ઓમ અથવા મો આપેલો હોય. એટલે અત્યારે હવે આપણને આ મૂલ્ય આપ્યું છે એ કપ્પાનું આપ્યું છે, એટલે કે વિશિષ્ટ વાહકતાનું આપ્યું છે. એટલે એની કિંમત અહીંયા લખીએ. વાહકતા વિષ્ટમ રીતથી મેળવેલી પ્રાયોગિક રીતને આપેલી નથી પણ અવરોધ આપેલો છે. તો વાહકતાના છેદમાં પ્રાયોગિક રીતના મેળવેલી વાહકતા એમ કરીએ તો 1/g બરાબર તો અવરોધ જ થાય. એટલે હવે હું 1/g બદલે ડાયરેક્ટ અવરોધ લખી નાખું તો આમ થઈ જાય કોષ અચળાંક બરાબર વાહકતા ગુણ્યા અવરોધ. તો હવે આ બે ડેટા આપણને આપેલા છે. કપ્પાનું મૂલ્ય આપણને આપેલું છે 0.146 × 10³ મલ્ટીપ્લાઇડ બાય અવરોધ આપેલો છે એ વેલ્યુ એમાં મૂકી દઉં તો 1500, તો જે આવે એ જવાબ 0.219 પર સેન્ટીમીટર થશે. એટલે કે આટલો કોષ અચળાંક આપેલા વાહકતા કોષનો છે. એટલે આનો મતલબ એમ થાય કે આપેલા વાહકતા કોષમાં એલ અપોન એનો જે મૂલ્ય છે એ આટલું થશે. હવે ઘણીવાર એવું બને કે આમાં થોડુંક મોડિફાઈ કરીને એમ કહી દઈએ કે કોષ અચળાંક એસઆઈ એકમમાં ગણ. તો જો કોષ અચળાંક એસઆઈ એકમમાં ગણવાનું કહીએ તો આ જવાબ ના ચાલે, કારણ કે આપણને જે જવાબ મળ્યો એ સેન્ટીમીટર ઇન્વર્સમાં મળ્યો. જ્યારે એસઆઈ એકમમાં આપણે ગણવું હોય તો મીટર ઇન્વર્સમાં લેવો જોઈએ. એટલે જો વાહકતા કોષનો કોષ અચળાંક એસઆઈ એકમમાં ગુણો એમ કહીએ તો હવે આને 100 વડે ગુણી અને જે આવે એ જવાબ લખી નાખવાનો, એટલે 21.9 મીટર ઇન્વર્સ થશે. ઉતાવળમાં શું થઈ જશે કે સેન્ટીમીટરને મીટરમાં ફેરવતી વખતે તમારે 100 વડે ભાગાકાર થઈ જશે. પણ ખાસ ધ્યાન રાખજો આ ઇન્વર્સ છે, એટલે સેન્ટીમીટર ઇન્વર્સને મીટર ઇન્વર્સમાં ફેરવવું હોય તો 100 વડે ગુણવો પડે. એટલે ખાસ એ એક ભૂલ ના થાય ધ્યાન રાખજો કે જે જવાબ 0.219 સેન્ટીમીટર ઇન્વર્સ છે એ હવે જો મીટર ઇન્વર્સમાં લખવું હોય તો આમ થશે 21.9 મીટર ઇન્વર્સ. એટલે જો સ્વાધ્યાયનો 3.99 નંબરનો દાખલો હવે એ પ્રયત્ન કરજો હોમવર્કમાં ગણવાનો. એટલે આ જે મેં કીધું ને એ એક વસ્તુમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય કે વાહકતા આપી હોય તો આપણે જોલી પ્રાયોગિક રીતના માપેલી વાહકતા છે એ નહીં ગણવાની. વાહકતા આપણને મોટે ભાગે એસઆઈના એકમ પ્રમાણે આપણને વિશિષ્ટ વાહકતા જ આપી દીધેલી હશે. એટલે આ યુનિટ જોઈ અને તમારે એ ડિસિઝન લઈ લેવાય. આવી જ રીતના હવે સ્વાધ્યાયનો 3.8 નંબરનો દાખલો ગણીએ તો એમાં આપણને આમ આપેલું છે કે 0.2 મોલર KCLના દ્રાવણની વાહકતા 298 કેલ્વિન તાપમાને 0.0248 સાયમેન્સ પર સેન્ટીમીટર છે. વળી પાછું એ જેવું વાહકતા અને સાયમેન્સ પર સેન્ટીમીટર એટલે હવે આપણને કપ્પાનું મૂલ્ય આપેલું છે તો એ દ્રાવણની મોલર વાહકતા ગણ. એટલે કપ્પા આપ્યું છે અને મોલર વાહકતા ગણવાનું કીધું છે. તો હમણાં જ હજી 10 મિનિટ પહેલાં મેં તમને મોલર વાહકતાના સૂત્ર લખાવ્યા હતા એમાંથી હવે આપણને સેન્ટીમીટરમાં આપેલું છે. એટલે સેન્ટીમીટર યુનિટવાળા જો મોલર વાહકતાના સૂત્રનો ઉપયોગ કરીએ તો આવું સૂત્ર આપણે હમણાં ભણ્યા હતા કે મોલર વાહકતા બરાબર કપ્પા ગુણ્યા 1000 છેદમાં મોલારિટી. તો હવે આપણને કપ્પાની વેલ્યુ આપેલી છે 2.48 × 10⁻²⁻ મલ્ટીપ્લાઇડ બાય 1000 ડિવાઇડેડ બાય મોલારિટી પણ આપેલી છે
टू इंटू टेन डेस टू माइनस वन। हमें जो आदुरूप आपो बे वे भागाकार कर सादुरूप आपो तो 1.24 इंटू टेन डेस टू टू थाय एट्ले कि जो मोलर वाहकता मूल्य अपन मांगू तो सेंटीमीटर वाला यूनिट में आप मापी सकी 124 सीमेंट सेंटीमीटर स्क्वेर पर मोल साथ। હવે આને નાને જો આપણે મીટરમાં ફેરવવું હોય તો હમણાં જ હજી મેં કીધું કે તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું છે તો આમ લખાય ઇઝ ઇક્વલ ટુ 124 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 4 સાઇમેન મીટર સ્ક્વેર પ્રતિ મૂળ, જે આવે એ જવાબ મીટર યુનિટમાં પણ તમે દર્શાવી શકો। એટલે મોલર વાહકતાનું જે સેન્ટીમીટર યુનિટનું સૂત્ર છે એ ઉપયોગમાં લેવાનું કે મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ વાહકતા મલ્ટીપ્લાઇડ બાય 1000 ડિવાઇડેડ બાય મોલારિટી, અને આ યુનિટ છે એ ખાસ લખવું જરૂરી બને। તો હવે આ પ્રમાણે કોયડાના બે દાખલા આપણે ગણી અને પાછું પુનરાવર્તન કરીએ। તો કોયડા નંબર 3.4 પ્રમાણે રકમમાં આપણને આમ આપેલું છે કે 0.1 મોલર KCLના દ્રાવણને વાહકતા કોષમાં ભરી અને જો વિસ્ટીમ વર્ગથી અવરોધમાં આપવામાં આવે તે અવરોધ 100 ઓહ્મ છે। આ જ વાહકતા કોષમાં જો 0.02 મોલર KCLનું દ્રાવણ ભરી અને પ્રાયોગિક રીતના અવરોધમાં આપવામાં આવે તો 520 ઓહ્મ છે। તો આ 0.02 મોલર KCLના દ્રાવણની મોલર વાહકતા અને વાહકતા એટલે કે વિશિષ્ટ વાહકતા ગણ। તો હવે જો આપણે આ 0.02 મોલર KCLના દ્રાવણની વિશિષ્ટ વાહકતા કપ્પા ગણવી હોય તો કપ્પાનું સૂત્ર આપણને આવું આપેલું હોય કે દ્રાવણના પ્રાયોગિક વાહકતા ગુણ્યા એ વાહકતા કોષનો કોષ અચળાંક। તો હવે આપણને રકમમાં કોષ અચળાંકની વેલ્યુ આપેલી નથી, પણ જો આપણે રકમ વ્યવસ્થિત રીતના ધ્યાનમાં લઈએ તો 0.1 મોલર KCLના દ્રાવણની વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય આપી દીધું 1.29 સાઇમેન પર મીટર, અને એ જ વખતે 0.1 મોલર KCLના દ્રાવણનો વિસ્ટમ રીતથી માપેલો અવરોધ આપી દીધો 100 ઓહ્મ। એટલે આપણે આ બે ડેટા ઉપરથી વાહકતા કોષનો કોષ અચળાંક ગણી શકીએ। વાહકતા કોષના કોષ અચળાંકનું સૂત્ર શું થાય, KCLના દ્રાવણની વિશિષ્ટ વાહકતા ગુણ્યા એનો અવરોધ। તો આપણને 0.1 મોલર KCLના દ્રાવણનો સંદર્ભ તરીકે ઉપયોગ કરીને એ બેની વિશિષ્ટ વાહકતા અને અવરોધનું મૂલ્ય આપી દીધું છે। એટલે હવે હું આ કોષ અચળાંક ગણવા માટે આ બે ડેટાનો ઉપયોગ કરી લઉં તો 1.29 ગુણ્યા અવરોધ 100 એટલે આપેલા વાહકતા કોષનો કોષ અચળાંક 129 મીટર ઇન્વર્સ થશે। એટલે ખાસ આ કોષ અચળાંક ગણતી વખતે કયા KCLના દ્રાવણનો ઉપયોગ કરવો નહીં ધ્યાન રાખજો, આમાં બધે KCL જ આપેલું છે એટલે આપણે ગૂંચવાઈ જાય કે કયો ડેટા ક્યાં લેવો। એટલે અત્યારે ખાસ રકમમાં વાંચજો કે શું ગણવાનું છે, 0.02 મોલર KCLના દ્રાવણની અત્યારે આપણે વિશિષ્ટ વાહકતા ગણવી છે। તો પહેલાં હું એનું સૂત્ર મૂકું કે વિશિષ્ટ વાહકતા અથવા વાહકતા એટલે કે કપ્પા બરાબર એ 0.02 મોલર KCLના દ્રાવણની વાહકતા અથવા તો અવરોધ જે આપણને ડેટા આપ્યો હોય એ લઈએ ગુણ્યા કોષ અચળાંક, જો અવરોધ લીધો હોય તો 1/r લેવું પડે અને વાહકતા આપી હોય તો તે જે ગુણાકારમાં લેવો પડે। પણ હવે મુશ્કેલી એ થાય કે આપણને અવરોધ આપ્યો છે હાલ, એટલે આપણે આ વાહકતાની વેલ્યુ 0.02 મોલર KCLના દ્રાવણની આપણને અવરોધના સંદર્ભમાં આપી દીધી। હવે પ્રશ્ન આવે કોષ અચળાંક ગણવાનો, તો હવે કોષ અચળાંક કઈ રીતના ગણવો, તો કોષ અચળાંક ગણવા માટે આપણને આ બે ડેટા આપેલા છે, KCLના દ્રાવણની વિશિષ્ટ વાહકતા 1.29 સાઇનસ પર મીટર આપી દીધી અને એટલી જ સાંદ્રતા ધરાવતા KCLની પ્રાયોગિક વાહકતા તમને અવરોધના સંદર્ભમાં 100 ઓહ્મ આપી દીધું। એટલે પહેલાં હવે આપણે કોષ અચળાંક ગણશું, ત્યાં કઈ સાંદ્રતાવાળા KCLના ડેટાનો ઉપયોગ કરવાનો, 0.1 મોલર KCLવાળાનો કે એની જે વિશિષ્ટ વાહકતા આપી છે 1.29 છેદમાં વાહકતાને બદલે ગુણ્યા અવરોધ લખી નાખું તો એ ચાલે એટલે મલ્ટીપ્લાઇડ બાય 100। તો હવે જે આવ્યું એ કોષ અચળાંકનું મૂલ્ય 0.1 મોલર KCLનો સંદર્ભ તરીકે ઉપયોગ કરીને આપણે પહેલાં કોષ અચળાંકનું મૂલ્ય મેળવ્યું 129 મીટર ઇન્વર્સ। હવે આનો ઉપયોગ આપણે 0.02 મોલર KCLની વિશિષ્ટ વાહકતા કપ્પા ગણવા માટે કરીએ, તો હવે 0.02 મોલર KCLના દ્રાવણની વિશિષ્ટ વાહકતા કપ્પા બરાબર એની વાહકતા, તો એની વાહકતા નથી આપી એનો અવરોધ આપ્યો છે એટલે આપણે અવરોધના સંદર્ભમાં લખશું ગુણ્યા કોષ અચળાંક, એટલે આ કોષ અચળાંકની વેલ્યુ અહીંયા મૂકશું જી એટલે 1/r કરી નાખશું। તો 1/rમાં અવરોધ હવે કોનો લેવાનો થાય, 0.02 મોલર KCLના દ્રાવણનો અવરોધ 520 ઓહ્મ આપ્યો છે લઈએ, એટલે હવે આ સૂત્ર જે આપણે અહીંયા લખ્યું છે એનો ડેટા શું થશે કે કપ્પા ઇઝ ઇક્વલ ટુ 129 મલ્ટીપ્લાઇડ બાય 1/r
આર એટલે કે એકના છેદમાં 520, તો હવે 0.02 મોલર કેસીએલના દ્રાવણની વાહકતા એટલે કે વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય 0.248 સાયમેન્સ પર મીટર આવશે. એટલે હવે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે આખો દાખલો તમે ગણશો ત્યારે બધે કેસીએલ જ દેખાય, એટલે ક્યારે કેનો ઉપયોગ કરવો જો એ સરખી રીતના સમજશો તો જ આ દાખલો આવડશે, નહીં તો ગૂંચવાઈ જશો કે 100 ઓમ મૂકવું કે 520 ઓમ મૂકવું. તો પાછું એકવાર રિપીટ કરું છું કે આ જે બે ડેટા છે 0.1 મોલર કેસીએલના, એક એના માટે આપેલા છે, કોષ અચળાંક ગણવા માટે આપેલા છે. એટલે પહેલાં આપણે કોષ અચળાંક એની મદદથી ગણ્યો અને હવે એ કોષ અચળાંકનો ઉપયોગ કરી અને 0.02 મોલર કેસીએલના દ્રાવણની વાહકતા આપણા 520 ઓમની મદદથી જો ગણીએ તો 0.248 સાયમેન્સ પર મીટર આવે. હવે બીજી વસ્તુ આપણને એ માગી છે કે મોલર વાહકતા ગણો, તો હવે આપણને મીટર યુનિવર્સમાં જ ડેટા આપ્યો છે, તો મીટરવાળા યુનિટ માટેનું સૂત્ર જો હું ઉપયોગમાં લઉં તો મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ કપ્પા ડિવાઇડેડ બાય 1000 ગુણ્યા મોલારિટી સૂત્રનો ઉપયોગ કરું તો 0.248 ડિવાઇડેડ બાય 1000 મલ્ટીપ્લાઇડ બાય મોલારિટી, તો આપણને 0.02 મોલર આપી જ છે. બધાનું સાદુરૂપ આપશું તો જવાબ આવો આવશે 1.24 ઇન્ટુ 10^-2 સાયમેન્સ મીટર સ્ક્વેર પર મોલ. એટલે આપેલા દ્રાવણની એટલે કે 0.02 મોલર કેસીએલના દ્રાવણની મોલર વાહકતા 1.24 ઇન્ટુ 10^-2 સાયમેન્સ મીટર સ્ક્વેર પ્રતિ મોલ થશે. આપણી ટેક્સ્ટબુકમાં કદાચ અહીંયા 10^ માં ભૂલ છે, સુધાર લેજો. લગભગ 10^ તો -4 પ્રિન્ટિંગમાં મિસ્ટેક હોય એવું લાગે છે, એટલે એ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો સુધાર લેજો. જવાબ એવો આવશે 1.24 ઇન્ટુ 10^-2 સાયમેન્સ મીટર સ્ક્વેર પ્રતિ મોલ. હવે જો આ જ વેલ્યુને આપણે સેન્ટીમીટરમાં ફેરવવી હોય તો મલ્ટીપ્લાઇડ બાય 10^4 કરી નાખું તો જવાબ આમ થઈ જાય 124 સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. એટલે જો સેન્ટીમીટરમાં જવાબમાં આવી ગયો હોય તો આખું પાછો દાખલો ગણવાની જરૂર નથી, નવું સૂત્ર પાછું પપ્પા ગુણ્યા 1000 છેદમાં મોલારિટી મૂકવાની જરૂર નથી, આને સીધું 10^4 વડે ગુણ નાખો તો જવાબ સીધો આવો જ આવી જાય 124 સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. એટલે આ આખો દાખલો પાછો એક વખત વ્યવસ્થિત રીતના જોઈ લેજો. કોમ્પિટિટિવ એક્ઝામમાં નીટ અને જી માટે અને ગુજરાત બોર્ડ માટે ગુજકેટ માટે આ દાખલો અગત્યનો, એક વખત વ્યવસ્થિત રીતના સમજીને તૈયાર કરજો કે પહેલાં કોષ અચળાંક ગણવાનો થશે, એ 0.1 મોલર કેસીએલના દ્રાવણના ડેટાની મદદથી ગણશું, પછી એની કિંમત લઈ અને 0.02 મોલર કેસીએલના દ્રાવણની કપ્પા ગણશું અને કપ્પા ગણ્યા પછી 0.02 મોલર કેસીએલના દ્રાવણની મોલર વાહકતા ગણશું. સેન્ટીમીટરમાં ગણવું હોય તો આપેલો જે છેલ્લો જવાબ છે એ મીટરમાં આપેલો છે અને 10^4 વડે ગુણી નાખો એટલે આપણને સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલમાં મળશે. આવી જ રીતના હવે જો કોયડા નંબર 3.5ને ધ્યાનમાં લઈ તો આમ રકમ આપી છે કે 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી કોલમમાં વાહકતા કોષની અંદર 0.05 મોલર NaOHનું દ્રાવણ ભરેલું છે, એ દ્રાવણનો અવરોધ 5.55 × 10^3 ઓમ હોય તો આ દ્રાવણની અવરોધકતા વાહકતા અને મોલર વાહકતા ગણો. તો આપણે આ બધા પદની સમજૂતી આગળના લેક્ચરમાં આપી દીધી હતી કે અવરોધકતાને રો વડે દર્શાવાય. રોનું સૂત્ર રો ઇઝ ઇક્વલ ટુ આર મલ્ટીપ્લાઇડ બાય A/L થાય, જ્યાં L એટલે કોલમની આડછેદનું ક્ષેત્રફળ અને L એટલે કોલમની લંબાઈ થાય અને R એટલે આપેલા દ્રાવણનો વિષ્ટમ વૃદ્ધિ માપેલો અવરોધ થાય. તો એ અવરોધની વેલ્યુ તો આપણને આપી દીધી છે, લંબાઈ પણ આપી દીધી છે, પણ આડછેદનું ક્ષેત્રફળ આપ્યું નથી. તો સિલિન્ડ્રિકલ કોલમનું ક્ષેત્રફળ એરિયા ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર આપણને આવડતું હોય પાય આરનો વર્ગ થાય, તો આપણને આર આપી દીધું છે. 1 સેન્ટીમીટર વ્યાસનું અડધું કરીએ તો ત્રિજ્યા મળી જાય, એટલે ત્રિજ્યા આપણને 1 સેન્ટીમીટરનું અડધું કરીએ એટલે 0.5 સેન્ટીમીટર આપી દીધી છે. એટલે આ બધો ડેટા મૂકી દઈએ તો એરિયા એટલે કે ક્ષેત્રફળની કિંમત 0.785 સેન્ટીમીટર² મળે. હવે એ કિંમત અહીંયા મૂકી દઉં તો અવરોધકતા અથવા તો પ્રતિરોધકતાનું સૂત્ર આપણને જે છે એમાં કિંમત મૂકતા 5.55 × 10^3 મલ્ટીપ્લાઇડ બાય 0.785 ડિવાઇડેડ બાય 50 આ બધાનું સાદરૂપ આપીએ તો પ્રતિરોધકતા અથવા અવરોધકતા 87.135 ઓમ સેન્ટીમીટર મળે. હવે આપણે જાણીએ છીએ કે પ્રતિરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા અથવા વાહકતા કપ્પા કહેવાય, તો કપ્પા ઇઝ ઇક્વલ ટુ 1/ρ થાય એટલે આનું વ્યસ્ત લઈ લઉં તો 1.87.135 એકમ પ્રતિ ઓમ એટલે સેમેન્સ અને સેન્ટીમીટર ઇન્વર્સ થાય, તો આનું જો સાદરૂપ આપવું તો જવાબ બહુ આવી જશે કપ્પા બરાબર
0.01148 સાઇમેન પર સેન્ટીમીટર. એટલે બે જવાબ આપણને જે માંગ્યા હતા એ મળ્યા. અવરોધકતાની વેલ્યુ આટલી થશે અને વાહકતા અથવા વિશિષ્ટ વાહકતાની વેલ્યુ આટલી થશે. ખાસ એકમ ધ્યાનમાં રહેવાનું કે પ્રતિરોધકતાનું એકમ અથવા તો અવરોધકતાનું એકમ ઓમ સેન્ટીમીટર થશે. ઘણી વાર અવરોધકતા, પ્રતિરોધકતા, વિશિષ્ટ અવરોધ આવા શબ્દો વાપરા હોય તો બધાને સમાનાર્થી ગણવાના. હવે એકના છેદમાં ઓમ એટલે મો, મોને સિમેન્સ કહેવાય અને સેન્ટીમીટર ઇન્વર્સ એટલે કપ્પાનો એકમ સેન્ટીમીટર સાઇમેન સેન્ટીમીટર ઇન્વર્સ થશે. હવે ત્રીજી વેલ્યુ આપણને માહિતી છે મોલર વાહકતા. તો મોલર વાહકતાની વેલ્યુ આપણે મેળવવી છે અને સેન્ટીમીટરવાળા યુનિટમાં મેળવવી છે. તો સૂત્ર પાછું યાદ કરવાનું, કપ્પા મલ્ટીપ્લાઇડ બાય 1000 ડિવાઈડેડ બાય મોલારિટી. કપ્પાની વેલ્યુ આપણને અહીંથી મળશે 1000 વડે ગુણી અને મોલારિટી રકમમાંથી આપણે ઉપયોગમાં લઈ લઈએ તો એ કિંમત આમાં મૂકી દઉં બધી. તો સાદુરૂપ આપતા જવાબ આવું આવશે 229.6 સાઇમેન સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. એટલે આપેલા દ્રાવણની મોલર વાહકતા 229.6 સાઇમેન સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ થશે. હવે આમાં જ આપણને એમ કહી દઈએ કે SI એકમમાં લખો તો અહીંયા સેન્ટીમીટરને તમારે મીટરમાં કન્વર્ટ કરવું પડે. તો સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવા માટે ગુણ્યા 10^-4 -4 કરી નાખવાનું એટલે જે આવે એ જવાબ SI એકમ મીટરમાં થશે. એટલે આજે આપણે જે ચાર દાખલા ગણ્યા, કોયડાના બે અને સ્વાધ્યાયના બે, એ આગળ જે આપણે થિયરિટિકલ પોર્શન ભણ્યા હતા, અવરોધ, અવરોધકતા, વાહકતા, વિશિષ્ટ વાહકતા અને મોલર વાહકતા, એના રિવિઝનની જેમ સમજી અને આ બધા દાખલા વ્યવસ્થિત રીતના ગણી લેવાના. ખાસ મોલર વાહકતાના સૂત્ર જે છે એ બે યાદ રાખવાના કે મીટરમાં જ્યારે યુનિટમાં આપણે જવાબ લઈ આવવાનો હોય ત્યારે કયું સૂત્ર વાપરશું. તો લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા ડિવાઈડેડ બાય 1000 ગુણ્યા મોલારિટી. અને જો સેન્ટીમીટર યુનિટમાં આપણે જો મોલર વાહકતાની વેલ્યુ લેવી હોય તો સૂત્ર આ રીતના વાપરવાનું, લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા મલ્ટીપ્લાઇડ બાય 1000 ડિવાઈડેડ બાય મોલારિટી. કેવી રીતના એ સૂત્ર આવ્યા એ મેં તમને શરૂઆતમાં સમજૂતી આપી અને સમજાવ્યું હતું. હવે ડાયરેક્ટ એ સૂત્રનો આપણે ઉપયોગ કરીને ચારે ચાર દાખલા ગણી નાખવાના. ચારે ચાર દાખલા ગણાઈ જાય પછી જો તમે યોગી લઈ લીધી હોય તો એમાંથી MCQની અને વધારાના દાખલાની પ્રેક્ટિસ કરી નાખવાની, અને જે આપણે ઇંગ્લિશ બુક લેવડાવી છે નેટ માટે એમાં પણ જેટલા MCQ અને અત્યાર સુધી જેટલું ચાલ્યું એ બધી થિયરીને અનુસંધાનમાં જે કંઈ ક્વેશ્ચન અને દાખલા હોય એ ગણી નાખવાના. ચેપ્ટર હવે લગભગ 2-3 લેક્ચરમાં પૂરું થઈ જશે. તો ચેપ્ટર પૂરું થયા પછી હું એક થિયરીનું પેપર અને એક MCQનું પેપર આપણે જે એન્ડ્રોઈડ એપ છે એમાં અને વોટ્સઅપમાં અપલોડ કરી દઈશ, તમારી મેળે ભરી લેવાનું અને એની જે આન્સર કી છે એ પણ મૂકી દઈશ. એટલે સમજી લ્યો કે વધીને 3-4 દિવસમાં આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું એક પેપર ભરવાનું થશે. તો એના માટે બેસ્ટ ઓફ લક અને જય શ્રી કૃષ્ણ.